હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને ચોથું ધોરણમાં વિદ્યાર્થીઓ આપણે એકમ 9 સુધી પૂરું થઈ ગયું છે. હવે વિદ્યાર્થીઓ, આપણે એકમ 10થી આગળ વધવાનું છે. એકમ 9 સુધી આપણે ભણાઈ ગયું છે. હવે વિદ્યાર્થીઓ, હવેના વિડીયોથી આપણે એકમ 10થી ભણવાનું છે. તો એકમ 10નું નામ છે પેટર્નની રમત. પેટર્ન એટલે શું થાય વિદ્યાર્થીઓ? તો કે ભાત, બરાબર. ભાત કે પછી અલગ અલગ ડિઝાઇન, તો એને શું કહીએ આપણે? પેટર્ન કહીએ. તો પેટર્નની રમત, જેને ઇંગ્લિશમાં કહીશું પ્લે વિથ પેટર્ન. પ્લે વિથ પેટર્ન, એના અંગ્રેજી શબ્દાર્થ પણ, શબ્દો પણ આપેલા છે, જે તમે વાંચી લેજો. હવે તો વિદ્યાર્થીઓ, આપણે સૌથી પહેલાં પેટર્નની રમત એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. તમારે વિદ્યાર્થીઓ સમરસપોથી ભાગ 2 એમાં જ આપેલું છે 10મું પ્રકરણ. તો 10મું પ્રકરણ હવે વિદ્યાર્થીઓ આપણે શરૂ કરીએ છીએ. તો તમારે વિડીયોમાંથી જોતાં જોતાં સાથે જ સમરસપોથી ભાગ 2 એમાં 10મા એકમમાં આ પૂરતા જવાનું છે. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, એકમ 10, એની અંદર પહેલો પ્રશ્ન, અધૂરી પેટર્ન પૂરી કરો. અધૂરી પેટર્ન પૂરી કરો. તો પેટર્ન કઈ રીતે છે જુઓ? તો કે સૌથી પહેલાં એક પાંખડી છે, પછી 2, પછી 3. આમાં એક પાંખડી છે, આમાં 2 છે, આમાં 3 અને આમાં 4. એવી રીતે અહીંયા 1, તો પછી આપણે અહીંયા કરવાની આવશે 2, પછી 3 અને પછી 4. એવી રીતે મેં જેમ કર્યું છે એવી રીતે તમારે પણ પેટર્ન પૂરી કરવાની છે. સૌથી પહેલાં 1, પછી 2, પછી 3 અને પછી 4. અને જે દિશામાં કે પછી જે રીતે આમાં ગોઠવી છે એ રીતે જ તમારે કરવાની છે. સૌથી પહેલી ઊભી, એની પછી જે છે ઊભી અને આડી, એની પછી 3માં છે તો 2 ઊભી અને 1 આડી, અને 4 છે તો એમાં 2 ઊભી અને 2 આડી. એની પછીની પેટર્ન છે, તમને લીટી ઉપર એરો દેખાડેલો છે. 2 લીટી છે, બંને લીટીમાં ઊભો એટલે કે ઉપરની બાજુ એરો દેખાડ્યો છે, આમાં નીચેની બાજુ છે. પછી 3 લીટી છે, તો 3 લીટીમાં ઉપરની બાજુ અને 3 લીટીમાં નીચેની બાજુ. પછી પાછી 2 લીટી છે, તો 2 લીટીમાં ઉપર અને 2 લીટીમાં નીચે. એની પછીની પેટર્ન શું આવશે? તો કે 2 લીટીમાં ઉપર હતું, એની પછીનું શું? તો કે 2 લીટીમાં નીચે. હવે પાછું 3 લીટીમાં ઉપર અને 3 લીટીમાં નીચે. એની પછી જોઈએ, તમે તમારી જાતે જુદી જુદી 2 પેટર્ન બનાવો. તમે તમારી જાતે જુદી જુદી 2 પેટર્ન બનાવો. તો કે આ ચોરસ છે, એની ઉપર મેં અહીં એવી અલગ રીતની પેટર્ન બનાવી છે. ચોરસ છે એની ઉપર, એમાં પહેલાં 4 ખાના, એમાંથી 1 ખાનામાં ટપકું. પછી પાછું ચોરસ, પાછા 4 ખાના, એમાંથી 2 ખાનામાં ટપકા. પછી પાછું ચોરસ, પાછા 4 ખાના, એમાંથી 3 ખાનામાં ટપકા. પછી પાછું 1 ખાનામાં ટપકું. એટલે કે ટપકા કઈ રીતે કરીશ? તો કે 1 2 3. પછી પાછું ટપકું કેટલું? 1 2 3. પાછું કેટલું? 1 આવશે, બરાબર વિદ્યાર્થીઓ. અને બીજી પેટર્ન તમારે તમારી જાતે કરવાની છે હોમવર્કની અંદર. બીજી પેટર્ન તમારે તમારી જાતે જ હોમવર્કમાં કરવાની છે. એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. તો પ્રશ્ન નંબર 3માં છે, નીચે અંગ્રેજી આંકડા અને અંકોના ઉપયોગથી પેટર્ન બનાવી છે. અંગ્રેજી આંકડા અને અંકોના ઉપયોગથી પેટર્ન બનાવી છે, તે અધૂરી છે, તમે તે પૂરી એટલે કે કમ્પ્લીટ કરવા પ્રયત્ન કરો. તો સૌથી પહેલી પેટર્ન જોઈએ એ બી સી, એની પછીનું છે ડી ઈ એફ. તો એબીસીડી જેને આવડતી હશે એ લોકોને ખબર પડી જશે. સૌથી પહેલાં 3 લેટર્સ કયા? તો કે એ બી સી. એની પછી શું આવે એબીસીડીમાં? તો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર. તો મેં જે રીતે લખ્યું છે એ રીતે તમારે પણ લખવાનું છે.
ડી ઈ એફ, પછી શું આવશે? જી એચ આઈ, પછી આઈ પછી શું આવે? તો કે જે, તો કે જે કે એલ. ત્રણ ત્રણના બંચમાં લખવાનું છે, એમ એન ઓ પી ક્યુ આર. એની પછી બીજી પેટર્ન છે, 28 પછી ઝેડ, 27 એના પછી વાય. તો વિદ્યાર્થીઓ આમાં શું કર્યું છે, એ બી સી ડી અને ક્રમ બંને ઊંધી દિશામાં જાય છે. કઈ રીતે? તો કે સૌથી પહેલાં 28, 28 એનો ઉતરતા ક્રમમાં આપણે 28થી લખવાનું શરૂ કરીએ, એટલે 28થી પાછળની બાજુ સંખ્યા લઈ જઈએ, તો 28 પહેલાં શું આવે? 27, એની પહેલાં 26, એની પહેલાં 25, એની પહેલાં 24, એની પહેલાં 23. 28ની પહેલાં 27, 27 પહેલાં 26, 26 પહેલાં 25, 25 પહેલાં 24, 24 પહેલાં 23. હવે અંક જે છે એ આપણે લખી નાખ્યા. હવે શું આવ્યું? તો કે ઝેડ. અહીંયા આગળ આ જે છે અંગ્રેજી લેટર, તો અંગ્રેજી લેટરમાં કઈ રીતે કરશું? તો કે ઝેડ, ઝેડની પહેલાં શું આવે? વાય, વાય પહેલાં એક્સ, એક્સ પહેલાં ડબલ્યુ, ડબલ્યુ પહેલાં વી, અને વી પહેલાં યુ. શું આવશે? વી પહેલાં યુ, યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. આવી રીતે ઊંધું તમે જુઓ તો તમને સીધું લાગશે, પણ આપણે એમ કરવાનું નથી. આપણે કઈ રીતે કરવાનું છે? તો કે આપણે આ બાજુ એટલે કે ઊંધી દિશામાં જવાનું છે, એક 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 લેટર પાછળ જવાનું છે. એટલે ઝેડ, એની પહેલાં વાય, એની પહેલાં એક્સ, એની પહેલાં ડબલ્યુ, એની પહેલાં વી, અને એની પહેલાં યુ. એની પછી ત્રીજી પેટર્ન, 864, એની પછી 764. તો વિદ્યાર્થીઓ આમાં પણ કઈ રીતે કરવાનું? તો કે 864, 864માંથી 100 કાઢો તો કેટલા થશે? 764, 764માંથી 100 કાઢો તો થશે 664, 664માંથી 100 કાઢશો તો થશે 564, એમાંથી 100 કાઢો તો થશે 464, અને એમાંથી 100 કાઢો તો થશે 364. આની કરતાં એ સરળ રીતે જો આપણે જોઈએ તો કઈ રીતે જોઈ શકશું? તો કે અહીંયા ધ્યાન આપો, સૌથી પહેલી અહીંયા આગળ આપણે એકમ દશક અને 100 ભણ્યા છીએ, બરાબર? તો આમાંથી 4 જે છે એકમ છે, 6 જે છે દશક છે, અને 8 જે છે 100. તો 100ની જે જે સંખ્યા છે, 100નો જે જે અંક છે, એટલે કે અહીંયા આગળ 8 છે, અહીંયા 7, અહીંયા 6, અહીંયા 5, અહીંયા 4, અને અહીંયા 3. તો ખાલી જે 100નો અંક છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ, એટલે કે 8, 8ની પહેલાં શું આવશે? 7. બાકીના બંને અંકો એમને જ છે. જુઓ 64 જે છે એ બધામાં એમને જ છે, ખાલી બદલાય છે શું? તો કે 100નો જે અંક છે એ જ બદલાય છે, અને એ પણ કયા ક્રમમાં બદલાય છે? તો કે ઉતરતા ક્રમમાં બદલાય છે. તો શું લખવાનું? 8, એની પહેલાં આવશે 7, એની પહેલાં 6, એની પહેલાં 5, એની પહેલાં 4, એની પહેલાં 3. એટલે કે 8 7 6 5 4 3, આવી રીતની આખી પેટર્ન થઈ જશે. એમાં પહેલાં શું આવશે? તો કે 864, એની પછી ઉતરતો ક્રમ એટલે કે 764, એની પછી 664, એની પછી 564, એની પછી 464, એની પછી 364. તો આવી રીતે વિદ્યાર્થીઓ તમારે પણ કરવાનું છે. તો આજનો વિડીયો વિદ્યાર્થીઓ આપણે અહીં સુધીનો રાખીએ, આની પછીનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. તો આજના વિડીયોમાં આપણે એકમ 10ની અંદર પ્રશ્ન નંબર 1, 2 અને 3 ત્રણેય કર્યું, તો એ તમારે સમરસ પોથી ભાગ 2 એમાં પૂરી લેવાનું છે. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.